विद्यार्थी मित्रों आपने बात करता था एग्जांपल जे स्वाध्याय ना उदाहरण ना જોયા હતા તેને બીજો એક એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનો 36મો દાખલો સ્વાધ્યાયનો 36મો દાખલો જે આપેલો છે પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા નીચે પ્રમાણે ક્લોરીન બનાવવા માટે કરવાનો છે પ્રક્રિયા આપણને રકમમાં આપી દીધી છે પ્રશ્ન પૂછે છે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે આ રીતે પ્રશ્ન પૂછેલો છે એટલે 5 ગ્રામ જો મેંગેનીઝ ડાયોક્સાઇડ લેવામાં આવે તો એના સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરે તે આપણને પ્રશ્ન પૂછેલો છે હવે આની અંદર લઈ આપણે સમીકરણ લખીશું સમીકરણમાં આપણને આપેલું છે 4HCl MnO2 2H2 MnCl2 Cl2 આ પ્રક્રિયા આપેલી છે તત્વ યુગમિતિમાં ભણી કે પ્રમાણે જોઈએ કે અહીંયા આપણે જે લેશો તો એના 4 મોલ આપેલા છે હાઇડ્રોજન નું આણ્વીય દળ જો ગણીશું તો 36.5 એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું આણ્વીય દળ ગણાશે 36.5 પણ એની મોલ સંખ્યા કેટલી હતી 4 MnO2 માં ગણીએ Mn નું આણ્વીય દળ હતું 55 ઓક્સિજન 16 એટલે 16 દુ 32 32 ને 55 કરશો તો 87 થાય હવે અહીંયા ખાસ સમજવા જેવું આ રીતે ક્લોરીન બનાવવા માટે પ્રક્રિયા હતી હવે અહીંયા સીધી વસ્તુ છે 4 × 36.5 તમે કરશો તો 4 × 36.5 કરીએ તો થશે ટોટલ 146 ગ્રામ 146 ગ્રામ HCl 87 ગ્રામ MnO2 જોડે જોડાય ત્યારે આ રીતે Cl2 વાયુ ઉત્પન્ન કરતો પણ આપણે કીધું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ જોડે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરતા હશે તો અહીંયા સીધી ઉત્તરી રાશિ મૂકવી પડશે કે 87 ગ્રામ MnO2 હતો સો 87 ગ્રામ MnO2 હોય તો એ કોના જોડે પ્રક્રિયા કરતો તો 146 ગ્રામ HCl જોડે પ્રક્રિયા કરે હવે આપણને રકમમાં કેટલા ગ્રામ કીધેલું છે તો કે 5 ગ્રામ MnO2 હોય તો 5 ગ્રામ MnO2 કેટલા ગ્રામ HCl જોડે પ્રક્રિયા કરે એટલે સીધી અહીંયા ત્રિરાશી મૂકવાની હતી દી કે કેટલા જોડે પ્રક્રિયા કરશે તો 5 × 146 / 87 અને સાદુરૂપ આપશો અને જે જવાબ આવશે એ તમારો ફાઇનલ જવાબ 146 × 5 / 87 કરશો જવાબ આવ્યો તો 8.39 ગ્રામ HCl જોડે પ્રક્રિયા કરે એટલે આમાં સીધી ત્રિરાશિ મૂકવાની હતી સમીકરણનો ઉપયોગ કરવાનો હતો કે MnO2 87 ગ્રામ આ 4 × 36.5 એટલે 146 ગ્રામ એટલે આટલા જોડે આ એટલા 146 ગ્રામ HCl જોડે જોડાય તો 5 ગ્રામ કેટલા જોડે જોડાય તો આ રીતે એની આખી ગણતરી બતાવવાની રહેશે તો આ રહ્યું એક્ઝામ્પલ દરેક જણે લખી લેવું બીજો જોઈશું એના જેવો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો જ એક્ઝામ્પલ પ્રકરણ 1 નો 35મો એક્ઝામ્પલ જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે કેલ્શિયમ કાર્બોનેટ બે મોલ HCl જોડે પ્રક્રિયા કરી CaCl2 CO2 અને H2O બનાવે છે આગળ કીધું છે કે 25.75 મોલ HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટ નું કેટલું દળ જોઈએ અહીંયા ખાસ સમજો 25.75 મોલ HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા કેલ્શિયમ કાર્બોનેટ નું કેટલું દળ જોઈએ એ આપણને પૂછેલું છે સમીકરણ તો આપણને સંપૂર્ણ બધી મોલ માટે આપેલું છે આટલા મોલર માટે કેટલા દ્રવ્યનું વજન જરૂરી હશે પહેલા આપણે શોધી કાઢીશું એટલે મોલર આપ્યું છે એના ઉપરથી મોલારિટીનું સૂત્ર મૂકીશું 1000 × દ્રવ્યનું વજન / આવશે દ્રવ્યનું આણ્વીય દળ અને / દ્રાવણનું કદ મિલીલીટરમાં વજન હશે ગ્રામમાં હશે અહીંયા 1000 લખ્યા છે એટલે મિલીલીટરમાં અને દ્રાવણનું આણ્વીય દળ ગ્રામ મોલ ઇન્વર્સમાં હવે આ વખતે આટલી મોલારિટી માટે કેટલા કેલ્શિયમ કાર્બોનેટનું વજન હશે પહેલા આપણે શોધી કાઢવું પડશે કારણ કે એના માટે આપણને પૂછેલું છે માટે તો પહેલું તો મોલારિટી આપી હતી 0.75 1000 દ્રાવ્યનું વજન ગ્રામમાં શોધવાનું છે આ વખતે
પછી વાત આવશે દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્ય એટલે આ વખતે કેલ્શિયમ કાર્બોનેટ હતું. કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ ઘણું હશે તો કેલ્શિયમનો પરમાણ્વીય દળ 40, કાર્બન આવશે 12 અને ઓક્સિજન આવશે, એક ઓક્સિજનનો 16 એટલે 16 × 48. ટોટલ તમે સરવાળો કરશો તો 48 અને 2 50 60 ને 40 100 ગ્રામ મોલ ઇન્વર્સ થશે અને અહીંયા આવશે 100, દ્રાવણનું કદ 0.25 એમએ અને આટલાનું સાદુરૂપ આપીશો એટલે 0.75 100 × 0.25 આટલે ગુણાશે ભાગ્યા 1000. દ્રાવ્યનું વજન મળશે સાદુરૂપ આપતા 0.75 × 0.25 × 100 / 1000 કરતા હતા તો મળતું હતું 0.018 ગ્રામ. સમીકરણ આપણને કહેવા માંગે છે કેલ્શિયમ કાર્બોનેટ નું આણ્વીય દળ આપણે આવે જ ગણ્યું તો 100 ગ્રામ હતું. HCl નું ગણીએ તો 2 મોલ અને 1 HCl નું થતું હતું 36.5 ગ્રામ. હાઇડ્રોજન ના 1 ક્લોરિન ના 35.5 એટલે 2 × 36.5 ગ્રામ. હવે અહીંયા સીધો મતલબ થશે કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હતો એ 2 × 36.5 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે, આપણે ગુણાકાર કરી લઈએ, 2 × 36.5 એટલે આવશે 73 ગ્રામ. હવે અહીંયા સીધો મતલબ થશે કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ 73 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરતો તો આપણા જોડે કેટલો હતો 0.018 ગ્રામ. કારણ કે આપણને જે કદ આપેલું એમાં કેલ્શિયમ કાર્બોનેટ નું પ્રમાણ 0.018 ગ્રામ જ હતું. તે આપણે મોલારિટી ના સૂત્ર નો ઉપયોગ કરીને શોધી કાઢ્યું. તો હવે સીધી ત્રિરાશિ મૂકવાની રહેશે કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ 73 ગ્રામ HCl સાથે જોડાય. તો આગળ આપણે લખીશું આપણા જોડે કેટલા ગ્રામ હતો, 0.018 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ કેટલા ગ્રામ HCl સાથે જોડાશે તો 0.018 × 73 / 100 આ હશે આપણો ફાઇનલ જવાબ, 0.018 × 73 / 100 તો મળશે 0.013 ગ્રામ HCl સાથે જોડાશે. એટલે મોલારિટી ઉપરથી જે કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરવા માટે જરૂરી હતો એનું વજન શોધ્યું અને પછી તો સમીકરણ ઉપરથી ત્રિરાશિ મૂકવાની હતી તે જ મૂકી દીધી. તો આ દાખલો પણ દરેક જણે ખાસ કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું પ્રકરણ 2 ની કેટલીક મહત્વની થિયરી અને પ્રકરણ 2 ની અંદર જે સૂત્ર આધારિત જે એક્ઝામ્પલ આપણે ગણવાના છે તેની આપણે થોડી મહત્વની જેટલી થિયરીઓ છે તેની વાત કરી રહી, પછી આપણે પ્રકરણ 2 ના દરેક મુદ્દાઓ આપણે ડિટેલમાં જોવાના છે. આગળ પ્રકરણ 2 માં એક ભણવાનું આપ્યું હશે ફોટોનની ઊર્જા માટેનું સૂત્ર. ફોટોનની ઊર્જા માટેનું સૂત્ર હશે E = hν. ફોટોન એટલે જે પ્રકાશનો કણ કહેતા હતા એના માટે વાપરેલો શબ્દ છે E = hν. E ત્યાં ઊર્જાનું મૂલ્ય હશે, h પ્લાન્ક અચળાંક હશે અને ν કહીએ તો એ પ્રકાશની આવૃત્તિ હશે અને પ્રકાશની આવૃત્તિ ν બરાબર લખવું હોય તો ν બરાબર લખી શકતા હતા 1/λ અને 1/λ ને આપણે કહેતા હતા લેમ્ડા એટલે તરંગ લંબાઈ, જે તરંગ આપણે ગર્ત અને સુણ દવાનું લેક્ચર ભણી ગયા 9 માં તમે એના આધારિત વાત છે. તો ν જે તમે ν તરંગ લંબાઈ લીધી એના બરાબર લખો તો 1/μ કહેવાતી હતી આવૃત્તિ અને આવૃત્તિ બરાબર જો લખવું હોય તો લખી શકાતું 1/λ. એટલે એના ઉપરથી આપણને મળતી હતી કિંમત E = h. ν ની જગ્યાએ લખશો આપણે 1/λ પણ આનો જે સીધો સંબંધ આવતો તો E ચલે છે ν આવતું અને ν ને આપણે દૂર કરવા માટે અચળાંક માર્ગમાં આપણે તો hν અને એની જગ્યાએ લખી શકતા હતા C/λ. એટલે C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ હતો
એટલે ફરીથી એક્ઝામ્પલ માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરીશું e બરાબર h nu, nu એટલે આવૃત્તિ, h હતો પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંકની કિંમત આવતી 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પણ એક જૂલની કિંમત જો મૂકવી હોય તો 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત. આટલી આપણે જૂલની કિંમત મૂકીશું તો સેકન્ડમાં એનો પણ જવાબ આવતો હતો. પ્લાન્ક અચળાંક તમને એક્ઝામમાં આપેલો પણ હોય છે, ના આપેલો હોય તો પણ ઘણી વાર યુઝ થશે. તો પ્લાન્ક અચળાંકની કિંમત પણ આપણને યાદ રહી જતી હોય છે 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે એક આ સૂત્ર હશે. બીજી એક થિયરી હશે ધ બ્રોગલી સમીકરણ. ધ બ્રોગલી સમીકરણ જે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ હતો, પ્રકાશ અને વિકિરણની જે આખી થિયરી હશે એના આધારિત લાયેલું સૂત્ર ધ બ્રોગલી સમીકરણ લેમ્ડા બરાબર એચ અપોન એમબી. અહીંયા લેમ્ડા એટલે તરંગ લંબાઈ જે એંગસ્ટ્રોંગ એકમમાં આપેલી હશે, મીટર એકમમાં આપેલી હોય. એચ ફરીથી પ્લાન્ક અચળાંક, એમ જે તે પદાર્થ હશે તેનું દળ, અને વી જે હશે તે એનો હશે વેગ. વી આપણે જે વેગ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં માપતા હોઈશું તે. એટલે બીજો આ ચેપ્ટરમાં આવતો હશે ધ બ્રોગલીના એક્ઝામ્પલ, કે ધ બ્રોગલી સમીકરણ લેમ્ડા બરાબર એચ અપોન એમબી. પછી એની અંદર ખાસ અમુક જગ્યા જરૂર પડતી હશે એક ઇલેક્ટ્રોનના દળની, જે પાઠમાં તમને સ્ટાર્ટિંગમાં જ અલગ અલગ પદાર્થના દળ આપેલા છે. એક ઇલેક્ટ્રોનનું દળ જોતું હશે તો 9.1 × 10^-31 કિલોગ્રામ હશે. અને બીજું એક ત્રીજી થિયરી દાખલા માટેની જે મહત્વની આવતી હશે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે પદાર્થનું સ્થાન નક્કી કરવા અને વેગ નક્કી કરવા માટેનો સિદ્ધાંત હતો. ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ, ડેલ્ટા વી એટલે વેગમાં અનિશ્ચિતતા હશે, ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા હોય. એચ હતો પ્લાન્ક અચળાંક, ફોર પાય એટલે 22/7 જે કિંમત લઈએ, અને એમ એટલે રકમમાં જે પદાર્થનું દળ આપેલું હોય તે. એટલે પ્રકરણ બે ની અંદર આ ત્રણ સૂત્ર આધારિત આપણે એક્ઝામ્પલ એની અંદર ગણવાના હોય છે. આપણે અત્યારે થોડા એના આધારિત એક્ઝામ્પલની વાત કરી લઈએ છીએ. જો વહળની પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે, ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર વેગ ઉપરથી ખબર પડી જાય 2.19 × 10^6 મીટર સેકન્ડ ઇન્વર્સ હોય, તો તેની સાથે સંકળાયેલ ધ બ્રોગલીની તરંગ લંબાઈ ગણો. એટલે કે તમારે ધ બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્ડા ગણવાની દીધેલી છે. હવે બીજું ઇલેક્ટ્રોનનો વેગ કહી દીધો તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર પડી જાય, માસ ઓફ ઇલેક્ટ્રોન. એમ લખ્યું દળ હતું પણ ઇલેક્ટ્રોન હતું એટલે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન લખ્યું. ઇલેક્ટ્રોનનું દળ તમને એક્ઝામમાં રકમમાં આપેલું હશે, ના આપેલું હોય તો પણ એમસીક્યુમાં ક્વેશ્ચન આવે છે એટલે ખાસ યાદ આવવું જોઈએ. એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.1 × 10^-31 કિલોગ્રામ. બીજું પ્લાન્ક અચળાંક જે હશે એની કિંમત આવશે 6.626 × 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ હતું, પણ અહીંયા બધું કિલોગ્રામ એકમમાં એ હોય, જૂલની જગ્યાએ આપણે લખીશું 1 જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડની માઇનસ 2 ઘાત લખતા, અને જૂલ ઇન્ટુ સેકન્ડમાં 1 સેકન્ડ આવેલો છે એટલે ફાઇનલી તમારા પ્લાન્ક અચળાંકનું એકમ થશે 6.626 × 10^-34 કિલોગ્રામ મીટર સ્ક્વેર માઇનસ 2 × 1 ઘાત એટલે સેકન્ડ ઇન્વર્સ. એક જ ઘાત સેકન્ડની રહેશે, સેકન્ડની માઇનસ 2 ઘાત ને સેકન્ડની પ્લસ 1 એટલે માઇનસ 1 જવાબ રહેશે. હવે કીધું છે એની તરંગ લંબાઈ શોધો, મતલબ કે શું શોધવાનું કીધું છે, લેમ્ડા શોધવાનું કીધેલ છે. એટલે આટલી વસ્તુ આપણને આપેલી છે અને લેમ્ડા શોધવાનું કીધેલું છે, તો આટલી વસ્તુનો ખ્યાલ આવી જાય કે કઈ સૂત્ર આપણે વાપરવાનું રહેશે. ધ બ્રોગલીની તરંગ લંબાઈ તો ધ બ્રોગલીનું સમીકરણનો ઉપયોગ કરીશું, તો ધ બ્રોગલીના સમીકરણનો ઉપયોગ કરીશું તો લેમ્ડા બરાબર એચ અપોન એમબી. એચ ની કિંમત મૂકીશું 6.626 × 10^-34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 1 ઘાત. એમ એટલે આવશે ઇલેક્ટ્રોનનું દળ, 9.1 × 10^-31 કિલોગ્રામ, અને ગુણ્યા વેગ આપેલો તો 2.19 × 10^6 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે તમારે એક તો ખાસ આની અંદર જો એકમ નક્કી કરવો છે તો કિલોગ્રામ કિલોગ્રામ અહીંયા કેન્સલ થશે, 1 મીટર 1 મીટરની ઘાત કેન્સલ થશે, સેકન્ડ ઇન્વર્સ છે સેકન્ડ ઇન્વર્સ છે. એટલે જવાબ તમારે ફાઇનલી આનું સાદુરૂપ આપતા આપશો તો સાદુરૂપ આપતા તમને મીટરમાં જવાબ મળશે. અહીંયા 10ની ઘાતોની ને બધી ગણતરી સાદુરૂપ કરવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, તો કેલ્સીની મદદથી આનું સાદુરૂપ આપી દેવું દરેક જણે.
સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 0.3325 × 10⁻⁹ મીટર. આટલો એનો જવાબ આવતો હશે. તો દાખલો ખાસ લખી લેવો. બીજો એક એવો દાખલો જોઈશું. 2.07 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગુણ. અહીંયા આપણને રકમમાં આપી દીધું છે, વેગની કિંમત આપી દીધી છે 2.05 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ. અને તરંગ લંબાઈ ગણો મતલબ કે પૂછેલું છે લેમ્ડા ગણ. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણવાનું કીધેલું છે. અને આટલા મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ઘૂમતો હોય એવા ઇલેક્ટ્રોન માટે. તો હવે અહીંયા બી ફરીથી સમીકરણ આપણે મૂકીશું λ = h/mv. હવે એના માટે ફરીથી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેસો. તો માસ ઓફ ઇલેક્ટ્રોન થશે 9.1 × 10⁻³ કિલોગ્રામ. હાલત જે વાત કરી તે પ્રમાણે પ્લાન્ક અચળાંક h ની કિંમત, પ્લાન્ક અચળાંક h ની કિંમત હતી 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. 6.626 × 10⁻³ જૂલની જગ્યાએ લખવું હશે તો શું લખી શકાશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ બે કાઢ. એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ બે કાઢ અને સેકન્ડ. સાદુરૂપ આપશો તો આ સેકન્ડ નીકળી જશે અને સેકન્ડની કેટલી ઘાત રહેશે? -1. એટલે આટલી વસ્તુ આપેલી છે. ફરીથી તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ ગણો તો આપણે સૂત્ર મૂકીશું λ = h/mv. h ની કિંમત 6.626 × 10⁻³. એકમ એનું લખીશું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ વન. એમ એટલે કોનું દળ આવશે? ઇલેક્ટ્રોનનું દળ. અને ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻³ કિલોગ્રામ ગુણ્યા વેગ આપેલો છે 2.5 × 10⁷. અહીંયા વેગ આવશે 2.5 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ. અને આનું સાદુરૂપ આપીશું અને જે જવાબ આવશે જવાબ ફરીથી મીટરમાં જ આવશે. કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થશે, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે. એક મીટરથી એક મીટર કેન્સલ થાય. અહીંયા એક મીટર મીટર સ્ક્વેર છે, નીચે મીટર છે, એટલે એક મીટર બાકી રહેશે. અને જવાબ આવશે આપણે 3.55 × 10⁻¹ મીટર. દરેક જણે ખાસ સાદુરૂપ આપી ઘાતોના સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખવું અને એક્ઝામ્પલ ગણવાનો રહેશે. તો બીજો એક્ઝામ્પલ બી દ રોગી સમીકરણ આધારિત એક્ઝામ્પલ દરેક જણે ગણી લેવો. પછીનો એક્ઝામ્પલ આપેલો છે દરેક ફોટોનની ઉર્જા ગણો. પહેલું તો કીધું છે જે 3 × 10⁵ હર્ટ્ઝ આવૃત્તિને, હર્ટ્ઝનો મતલબ થશે સેકન્ડ ઇન્વર્સ, અનુરૂપ પ્રકાશ આપતી હોય. અને બીજું તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવતી હોય તેવા ફોટોનની ઉર્જા ગણવાનું કીધેલ છે. તો આપણા જોડે ફોટોનની ઉર્જાનું સૂત્ર હતું E = h𝛎, જો અહીંયા આવૃત્તિ હતું. પણ આપણે અહીંયા આવૃત્તિનું જે સૂત્ર આપેલું છે હર્ટ્ઝ આવૃત્તિને પ્રકાશ એને અનુરૂપ આપે છે. E = h𝛎, સીધું સૂત્ર અહીંયા વાપરી શકીશું. તો પહેલી ગણતરી એની અંદર કરીશું. તો પહેલી ગણતરી 3 × 10⁵ હર્ટ્ઝ વાળું આવૃત્તિ વાળું હતું. એના માટે તો પહેલું સમીકરણ ફોટોનની ઉર્જા માટેનું વાપરીશું E = h×ν. ફોટોનની ઉર્જા ગણવાની છે. ફરીથી પ્લાન્ક અચળાંકની કિંમત આવશે 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. અને જે પ્રકાશ જે લીધેલો હતો તેની આવૃત્તિ આપેલી હતી 3 × 10⁵ હર્ટ્ઝ. એક હર્ષનો મતલબ થતો તો સેકન્ડ ઇન્વર્સ. તો આ જે વસ્તુ આપેલી છે 3 × 10⁵ સેકન્ડ ઇન્વર્સ. અને આનું સાદુરૂપ આપીશું તો E = આપણને મળશે જૂલ એકમમાં ઉર્જા મળશે, કારણ કે સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ તો કેન્સલ થશે. એટલે 6.626 × 3 કરીશું અને 10⁸ નું સાદુરૂપ આપીશું 1.98 × 10⁻¹ જૂલ. આટલો એની અંદર જવાબ આવશે અને જે આપણે એની અંદર ગણતરી કરી અને આખી વસ્તુ બતાવી શકીશું. એટલે ગુણાકાર કરી સિમ્પલ સૂત્ર E = h𝛎, ન્યુ આવૃત્તિ આપેલી હતી અને એને અનુરૂપ ફોટોનની ઉર્જા આપણને પૂછેલી હતી. તો સાદુરૂપ આપશો તો આ જવાબ મળશે. એનો બીજો એક્ઝામ્પલ ગણીએ. તરંગ લંબાઈ
એંગસ્ટ્રોમ ધરાવે છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર થતું હતું. હવે આ વખતે તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈ આપેલી હશે તો આપણે ઉપયોગ કરીશું. તરંગ લંબાઈ આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે તરંગ લંબાઈ માટે E બરાબર SC / કયું વાપરશો? લેમ્ડા સૂત્ર વાપરીશું. એટલે બીજું જે કરવાનું હશે એમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા છો, પણ એના પહેલા આટલું દાખલું તમે દરેક જણ ભણી રાખશો. હવે એની અંદર જોઈશું E બરાબર SC / લેમ્ડા. ફરીથી H ની કિંમત મૂકીશું 6.626 × 10^-34 J/s. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10^8. આપણ સી ની કિંમત ફિક્સ છે 3×10^8 મીટર સેકન્ડ ઇંચ. શૂન્ય અવકાશમાં જે પ્રકાશનો વેગ હતો તે પણ માપેલો અને એનું આ ખાસ પ્રમાણ સી ની કિંમત જ્યારે ત્યારે મૂકવાની આવતી હશે તો 3×10^8 મીટર સેકન્ડ ઇન્વર્સ એકમ અહીંયા 8^ લખાશે. અને જે લેમ્ડા હતી આપેલી 0.50 એંગસ્ટ્રોમ એકમમાં આપી હતી, પણ 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 આપણે કરતા હતા અને એના ઉપરથી આપણે સાદુરૂપ આપી અને ફાઈનલ ઇનો જવાબ પણ અહીંયા લાવી શકું. તો આ દાખલો સાદુરૂપ આપી અને આગળ ગણી લેવો. તેના પછી જોઈશું આ સૂત્ર આધારિત બીજો એક્ઝામ્પલ. સોડિયમ લેમ્પમાંથી સોડિયમનો જે લેમ્પ આવે, આપણે અલગ અલગ પ્રકારના લેમ્પ જોઈએ, એમાં ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. તો પીળા પ્રકાશની આવૃત્તિ, તરંગ લંબાઈ આપેલી છે અને આવૃત્તિ પૂછેલી છે, અને બીજું કીધું છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યાનો સિમ્બોલ આવશે μ̅, એની આપણે ગણતરી કરવાની છે. તરંગ લંબાઈ આપેલી હોય અને આવૃત્તિ શોધવાનું કીધું હોય તો એના માટેનું સૂત્ર હતું જે આપણે અહીંયા લખીએ છીએ E બરાબર H μ, પણ μ અને આવૃત્તિ વચ્ચેનો જે સંબંધ કહીએ તો એના વચ્ચેનો સંબંધ હતો C/λ. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ આપણે આ રીતે લખી શકતા μ ચલે છે 1/λ, પણ μ ચલે છે 1/λ લખીએ ચલે છે દૂર થાય તો C/λ લખાશે. સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ હતો. એટલે આવૃત્તિ પૂછેલી છે એટલે એ જે ગણવાની છે તે આવૃત્તિ μ બરાબર C/λ લખાશે. અને સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10^8 મીટર સેકન્ડ ઇન્વર્સ. તરંગ લંબાઈ આપણને આપેલી છે 580 આપેલી છે, નેનોમીટર એકમમાં આપી છે. 1 નેનોમીટરમાં આપણે કહેતા હતા 10^-9 વડે ગુણીએ તો મીટરમાં ફેરવા દીધો, તો 580 ને 10^-9 મીટર કરીએ તો મીટરમાં મીટર કેન્સલ. જે જવાબ આવશે આવૃત્તિનો તમને સેકન્ડ ઇન્વર્સમાં મળશે. જવાબ મળશે 5.17×10^14. એટલે 5.17×10^14 સેકન્ડ ઇન્વર્સ એકમમાં તમને જવાબ આવૃત્તિનો મળતો હશે. એટલે આ મળી તમને આવૃત્તિ. આવૃત્તિ મળી જાય છે પછી પૂછેલું છે તરંગ સંખ્યા. આપણે સૂત્ર લખેલું નથી, પણ બીજું એક નવું સૂત્ર તરંગ સંખ્યા. તરંગ સંખ્યાને કહેવાતું હતું μ̅ વડે દર્શાવતા, આવૃત્તિના ઉપર 12નું ચિહ્ન μ̅ બરાબર. તરંગ સંખ્યાનું જે સૂત્ર હતું μ̅ બરાબર, એ સૂત્ર કહેવાતું હતું 1/λ. જે તરંગ લંબાઈ હશે એના 1/1 કરી અને આપણે ગણતા હતા, તો ફરીથી 1/λ એટલે 1/580×10^-9 મીટર. અને આ જે જવાબ આવશે કોનો મળશે? તરંગ સંખ્યાનો. એટલે આ પણ તમારે ગણતરી કરી અને આગળ લખી દેવું. ત્યાર પછી વાત કરીશું પ્રકરણ 2 ના કેટલાક મહત્વના મુદ્દાઓ. આવપાવનો સિદ્ધાંત, પૌલીનો નિષેધનો સિદ્ધાંત અને હુંડનો નિયમ, જે ઇલેક્ટ્રોન રચના માટે ખાસ મહત્વના હતા. ઇલેક્ટ્રોન રચના માટે ખાસ મહત્વમાં પહેલો નિયમ આવપાવનો સિદ્ધાંત. ધરાશીમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે, અર્થાત થશે કે ઇલેક્ટ્રોન પ્રથમ શ્રેણીમાં ભરાશે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં. એટલે જેમ આ એનો ક્રમ આપેલો છે આવપાવના સિદ્ધાંતમાં 1s ની ઉર્જા ઓછી, એનાથી 2s ની વધારે, પછી 2p, 3s, 3p આ પ્રમાણે ક્રમાંક.
इलेक्ट्रॉन हमेशा पहला ओछी ऊर्जा धरावती कक्षक में दाखल थाय। એટલે પહેલું ધરા સ્થિતિમાં કક્ષકો, ધરા સ્થિતિમાં એટલે ધન આયન ઋણ આયન ના તટસ્થ પરમાણુની સ્થિતિ હશે ત્યારે તેમની વધતી ઊર્જાના ક્રમમાં ભરાય, એટલે ઓછી ઊર્જાથી વધતી ઊર્જા ધરાવ. બીજી રીતે યાદ રાખવું તો ઇલેક્ટ્રોન પ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે પછી વધતી, અને એના માટેનો ક્રમ આ હતો. હવે બીજું એક ખાસ અહીંયા ધ્યાનમાં રાખવા જેવું કે જે અહીંયા કક્ષકો લખી છે, કક્ષકોના નામથી ઘણા પરિચિત હશે, એસ કક્ષક હોય, પી કક્ષક હોય, ડી કક્ષક હોય, એફ કક્ષક હોય. આ એસ કક્ષક હતી તેની સંખ્યા હતી 1, પી કક્ષક હતી એની સંખ્યા 3 હતી, પીએક્સ, પીવાય, પીઝેડ આ રીતે 3 કક્ષક પેટા કક્ષકો. ડી કક્ષકોની સંખ્યા 5 હતી, ડીએક્સવાય, ડીવાયઝેડ, ડીઝેડએક્સ, ડીએક્સસ્ક્વેર, વાયસ્ક્વેર અને ડીઝેડસ્ક્વેર આ રીતે 5 ડી કક્ષકો હતી, જેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. અને એફ કક્ષકો ટોટલ 7 હતી. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, એક પેટા એક જે કક્ષક હોય એમાં બે વધુમાં વધુ ઇલેક્ટ્રોન રહેતા હોય, બે વધુમાં વધુ ઇલેક્ટ્રોન રહેતા હશે તો પહેલું જે એસ કક્ષક કીધું એની અંદર ફક્ત બે જ ઇલેક્ટ્રોન, પી કક્ષકની સંખ્યા 3, ઇલેક્ટ્રોન 2 એટલે 3 × 6 ગોઠવાશે, ડી કક્ષકની સંખ્યા 5 પણ બે ઇલેક્ટ્રોન ગોઠવે 5 × 10 ઇલેક્ટ્રોન ગોઠવાય, અને એવી રીતે એફ કક્ષકની સંખ્યા 7 એટલે 7 × કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય 14. એટલે પહેલો નિયમ, ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે પછી વધુ ઊર્જા ધરાવતી કક્ષકમાં, એટલે આ નિયમ ઓળખાવતો તો આ ઉપવના સિદ્ધાંત. બીજો જોઈએ પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીનો નિષેધ સિદ્ધાંત બાકાત સિદ્ધાંત કહીએ કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંકનો સેટ સરખો હોઈ શકે નહીં. હવે પ્રશ્ન થશે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક, ટોટલ 4 ક્વોન્ટમ અંક હતા, 4 ક્વોન્ટમ અંકની વાત કરીએ તો 4 ક્વોન્ટમ અંક કહીએ તો એક આવશે n મુખ્ય ક્વોન્ટમ અંક, પછી એક આવશે l ગૌણ ક્વોન્ટમ અંક, પછી આવશે n l પછીની વાત આવશે એક આવતો હશે m ચુંબકીય ક્વોન્ટમ અંક, અને s જે કહેવાતો તો સ્પિન ક્વોન્ટમ અંક. આ જે 4 ક્વોન્ટમ અંક હતા આ ચારે ક્વોન્ટમ અંકના 3ના મૂલ્ય સરખા હોઈ શકે, પણ ચારે 4 ક્વોન્ટમ અંકનો સેટ જે કહીએ ચારેની વેલ્યુ આપેલી હોય એ ચારેની વેલ્યુ કદી સરખી હશે નહીં. આ ક્વોન્ટમ અંક વિશે પણ આપણે ડિટેલમાં ભણીશું, પણ અહીંયા સિદ્ધાંત જે આપેલો એની અંદર ધ્યાનમાં રહેવું જોઈએ કે પરમાણુમાં કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંકનો સેટ કદી સરખો નહીં હોય, 2-3 સરખા હશે પણ ચારેનો સરખો નહીં હોય. મતલબ કે આ જ વાત છે કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોનના ભ્રમણ, બે ઇલેક્ટ્રોન ગોઠવાતા હશે અને આ બે ઇલેક્ટ્રોનના ભ્રમણ કેવા હોય, એકબીજાથી વિરુદ્ધ ન હોય, અને બે ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ ન હોય તો સ્પિન ક્વોન્ટમ અંકનું વેલ્યુ આવતું હતું એ +1/2 અને -1/2 અલગ આવતું હતું, એટલે આ ચારેય ક્વોન્ટમ અંકનો સેટ કદી સરખો નહીં હોય. એટલે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક સરખા નહીં હોય, એટલે કે એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન રહેતા હશે હાલ આપણે જે ગણતરી બતાવી એ પ્રમાણે, અને એકબીજાથી ભ્રમણ કેવું હશે એનું વિરુદ્ધ દિશામાં ગોઠવાતું હોય તે રીતનું. એટલે આ નિયમ હતો ખાસ પૌલીનો નિયમ. અને ત્રીજા નંબરે જોઈએ હુનનો નિયમ. સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. હવે સમાન પેટાકોષ એટલે કોની વાત, કે જે આપણે પી કક્ષકો જોઈ તો પી કક્ષકો આપણને ટોટલ 3 મળી હતી, પીએક્સ, પીવાય અને પીઝેડ. હવે શું કહેવા માંગે છે કે સમાન પેટાકોષ આ 3-3 ની ઊર્જા જોવા જઈશું તો સરખી હશે. હવે ત્યો ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થતી હશે, પહેલા દરેક જણ ઇલેક્ટ્રોન એક એક ગોઠવાય અને આ એક એક ગોઠવાય પછી જ અહીંયા એનું શું થતું હશે, યુગ્મન થશે. એટલે અહીંયા જે હુંડનો નિયમ જે કહેવા માંગે છે, સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ના ગોઠવાય તે બધે ગોઠવાઈ જશે પછી અહીંયા યુગ્મન થશે. એવું નહીં થાય કે તમારે 3 ઇલેક્ટ્રોન ભરા પહેલા રીતે ડબલ ભરાશે. તો આ ત્રીજો નિયમ હતો હુંડનો નિયમ. હવે આપણે ત્રણેય નિયમ હશે ખાસ હાઇડ્રોજનથી માંડી અને નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચનામાં આ ત્રણેય નિયમને કમ્બાઈન સમજશો તો તમને હજી વધારે ખ્યાલ આવશે. તો પહેલા આપણે 1-10 ના પરમાણુ ક્રમાંક લખી દઈએ, હાઇડ્રોજન, બીજા નંબર હિલિયમ, લિથિયમ, ચોથા નંબર બેરેલિયમ, આપણે શરૂઆતમાં પણ તૈયાર કરાયેલા, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન અને 10 નંબરે આવશે નિયોન. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો
આપણે કક્ષકોને બતાવતા હશો ચોરસ ખાના વડે, ચોરસ ખાના વડે બતાવીશું તો પહેલી કક્ષક અહીં આવશે 1s, પછી આવશે 2s અને પછી કક્ષક હતી 2p. હવે ધ્યાન રાખો s કક્ષકની સંખ્યા કેટલી હતી? 1 હતી, તો અહીંયા તો શરૂઆતમાં એક જ ખાનો ભરવામાં આવશે, અહીંયા પણ એક જ ખાનો. લિથિયમમાં 1s ભરાશે, 2s બેરિલિયમ, એ રીતે. એમ કે s કક્ષકની સંખ્યા એક જ હતી એટલે આપણે એ રીતે અહીંયા શું કરીએ છીએ, s કક્ષક માટે એક એક જ ખાના દોરીએ છીએ. ચોરસ ખાના મતલબ કે આપણે હાલ કોનું સૂચન કરતું હશે, જે ચોરસ ખાના દોરેલા છે કક્ષકો બતાવે છે, મતલબ 1s અને 2s માટે આ રીતે આપણે અહીંયા ખાના દોરી અને કક્ષકોનું સૂચન બતાવીએ છીએ. અને હવે ત્રણેય નિયમો જે હતા, આ ત્રણેય નિયમના આધારિત આપણે ખાસ એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાતા હશે તેની વાત કરીશું. જેટલેથી 2p ની જરૂર પડતી હશે તેથી 2p ની ત્રણ કક્ષકો દોરીશું, 2px, 2py અને 2pz જે કહેતા હતા તેની વાત. હવે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરીશું. પહેલી વાત કરીએ હાઇડ્રોજનની, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક હતો 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એમાં ભરાતો તો 1 ઇલેક્ટ્રોન. આઉગાઉનો નિયમ કહે છે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન ભરાય, એટલે કે ઇલેક્ટ્રોન સૌથી ઉર્જા ઓછી ઉર્જા સૌથી ઓછી ઉર્જા કોની હતી? 1s ની. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન ભરવાનો હતો તો કઈ કક્ષકમાં ભરાશે? 1s માં. આ રીતે બે વિરુદ્ધ સ્પિન આપણે ગોઠવી શકતા હશો, એકની દિશા ઉપર અને એક નીચે, +1/2 -1/2 સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય હતું એ પછી વાત કરીએ. પણ હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હતો તો એક કક્ષકમાં આપણે 1s માં બતાવ્યું. પછી વાત કરીએ હિલિયમમાં, તો હિલિયમમાં ઇલેક્ટ્રોન 2 હતા તો 1 ઇલેક્ટ્રોનની સ્પિન આ રીતે, 1 ઇલેક્ટ્રોનની સ્પિન. યાદ રાખજો 2 ઇલેક્ટ્રોન કદી આ રીતે દર્શાવી શકતા નથી, આ વસ્તુ ખોટી છે. એટલે હિલિયમમાં ભર્યા 2 ઇલેક્ટ્રોન. હવે યાદ કરજો બીજો પૌલીનો નિયમ, કે એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2 જ ઇલેક્ટ્રોન. તો હિલિયમમાં આપણે 2 ઇલેક્ટ્રોન ભરી દીધા, તો હવે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, હવે આગળની કક્ષક બીજી એડ કરવી પડશે. તો લિથિયમની વાત કરતા હોય તો લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 મતલબ 3 ઇલેક્ટ્રોન, એટલે 2 તો 1s માં ભરાયા, હવે ઇલેક્ટ્રોન એના પછીની કક્ષકમાં દાખલ થશે. પછીની પણ કઈ કક્ષક? તો એના પછીની ઓછી ઉર્જાવાળી કઈ કક્ષક આવતી હતી? 2s. તો 2s માં 1 ઇલેક્ટ્રોન આવે એટલે 2s1. ફરીથી બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવાના, એટલે આ 2 તો હતા જ 1s માં, 2s નો 1 હતો અને હવે અહીંયા વિરુદ્ધ સ્પિનથી ગોઠવાશે. વિરુદ્ધ સ્પિનવાળો નિયમ હતો એ ખાસ, આરે પોલીનો નિયમ, કે ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ બતાવવાનું રહેશે, એટલે જે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા આ 2 ઇલેક્ટ્રોનનું ભ્રમણ એકબીજાથી કેવું હશે? વિરુદ્ધનું હશે. હવે વાત કરીએ 5 નંબરે બોરોનની, 5 નંબરે બોરોન તો 5 ઇલેક્ટ્રોન, તો પહેલાં તો 4 ઇલેક્ટ્રોન તો 1s માં 2, 2s માં 2. 1s માં પણ 2 ભરાઈ ગયા છે કેમ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s એટલે બી s કક્ષક હતી એટલે એમાં બી 2 ઇલેક્ટ્રોન હતા, એ પણ સંપૂર્ણ ભરાઈ ગયા. તો હવે નવી કક્ષક આવશે 2s, પછી કઈ આવતી હતી? 2p આવતી. પણ હવે અહીંયા ધ્યાનમાં રાખજો 2p માં પેટાકોષ હતી, પેટાકોષ મતલબ કે 2px, 2py અને 2pz, આ રીતે 3 પેટાકોષો હતી અને આ ત્રણેય પેટાકોષોની ઊર્જા કેવી આવશે? સમાન હતી. હવે અહીંયા લાગુ પડશે હુનનો નિયમ, સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન, જ્યાં સુધી દરેક પેટાકોષમાં 1-1 ઇલેક્ટ્રોન ના ગોઠવાઈ જાય ત્યાં સુધી ડબલ ઇલેક્ટ્રોન નથી ગોઠવવાના. એટલે કઈ રીતે વાત કરીએ? દાખલા તરીકે કાર્બન 6 નંબરની વાત કરીએ તો, સોરી બોરનની 5 નંબરની, તો 4 ઇલેક્ટ્રોન તો ગોઠવ્યા, 5મો ઇલેક્ટ્રોન px માં ગોઠવાશે, અહીંયા તો આ રીતે ગોઠવાય. હવે 6ઠા ઇલેક્ટ્રોનથી પ્રશ્ન, એટલે 2 ઇલેક્ટ્રોન તો એટલે 2 4 1 2 3 4. હવે પ્રશ્ન આવે કે 5મો ઇલેક્ટ્રોન તો આ રીતે હતો, હવે 6ઠો ઇલેક્ટ્રોન તમારે ભરવો હોય કાર્બનમાં, તો કાર્બનમાં 6ઠો ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મિત ના ભરી શકાય, કારણ કે કોનો? હુંડનો નિયમ હતો, કે એક ઇલેક્ટ્રોનનું યુગ્મન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી દરેક પેટાકોષમાં 1-1 ઇલેક્ટ્રોન નહીં ભરેલા. એટલે હવે 6ઠો ઇલેક્ટ્રોન કયો ભરાશે? આ કક્ષકમાં ભરાય, એટલે દરેક 3-3 પેટાકોષ નહીં ભરાઈ જાય ત્યાં સુધી યુગ્મન નહીં બતાવી શકો. પછી 7 નંબરે નાઇટ્રોજનની વાત કરી તો 1 2 3 4 આ તો ભરેલા જ હતા, 5મો ઇલેક્ટ્રોન, 6ઠો ઇલેક્ટ્રોન અને 7મો ઇલેક્ટ્રોન. હવે તમારે 3-3 એકમિત ભરાઈ ગયા, હવે ઓક્સિજનમાં 8મો ઇલેક્ટ્રોન ભરવું હશે,
तो चार पांच छ सात सिंगल और आठमो अहीं युग्मित बतावा ए ज रीते फ्लोरिन में एक बे त्रण चार पहला त्रण तो खरी पछी सात अने आठ अने छेल्ले नियॉन में बताशो तमे इलेक्ट्रॉन तो एक बे बधे वधी पूरी भरेली कक्षा वधी ने एक बे त्रण चार ने त्रण सात आठमो इलेक्ट्रॉन नवमो इलेक्ट्रॉन अने दसमो इलेक्ट्रॉन इलेक्ट्रॉन भरती वक्त खास आ रीते बतावानो इलेक्ट्रॉन ने अपने तीर की निशानी वडे बताई तो आ त्रण नियमो ए कक्षको वाली बात खास नोधी लेवी બીજા ચેપ્ટરમાં આપણે ભણવાના થશે મુદ્દા ખાસ અલગ અલગ વૈજ્ઞાનિકો આપેલા પરમાણુ નમૂના જેના વિશે તમે પણ આગળ માહિતી મેળવેલી હશે એક આવશે પહેલો તો થોમસનનો પરમાણુ નમૂનો આ થોમસનનો પરમાણુ નમૂનો છે પરમાણુને તડબૂચ જેવા કલ્પેલા અને એમાં ઇલેક્ટ્રોન જે વિખેરિત એના બીજ હશે એ રીતે આવેલા હોય તે નમૂનો થોમસનનો પરમાણુ નમૂનો બીજો આવતો તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે આપણે કહીએ કે સોનાની વરખમાંથી જે આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો અને એની મદદથી જે મેળવ્યો હતો એ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ત્રીજા નંબરમાં આવશે ખાસ બોહરનો પરમાણુ નમૂનો એટલે જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુ નમૂનાના મોડેલ આપ્યા છે તેના વિશે આપણે હવે આગળના લેક્ચરમાં વાત કરીશું પણ એ પહેલા આ ત્રણે ત્રણના પરમાણુ નમૂના ખાસ તમારે જોઈ લેવાના એની અંદરથી પૂછી શકાય એવા પ્રશ્નો પરમાણુ નમૂના વિશે સમજાવો આ બંને નમૂના વિશે તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો બોહરના પરમાણુ નમૂના વિશેની માહિતી તમારા માટે નવી હશે હવે આમાંથી ખાસ બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય છે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા સમજાવો તો આ બોહરના પરમાણુ નમૂનાની જે મર્યાદા કેવી હોય તો એ પણ એક પ્રશ્ન પૂછી શકાય એવો બે માર્ક્સનો પ્રશ્ન છે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા સમજાવો એટલે બધા જે પરમાણુ નમૂના હતા છેલ્લે નિષ્ફળ્યા છે પણ એના પછી અલગ અલગ સિદ્ધાંત આવ્યા પ્લાન્કનો દ્રોગલીનો પછી પરમાણુ વિશેના જે નમૂના છે સ્વીકૃત બન્યા પણ એ બધામાં થોડો મહત્વનો તો બોહરનો પરમાણુ નમૂનો જે સાચા પરિણામ તરફ આપણને દોરી જાય છે તો બોહરના પરમાણુ નમૂનો બોહરનો પરમાણુ નમૂનો તો ફક્ત હાઇડ્રોજન પરમાણુ વિશે જ સમજાવી શકતો હતો હાઇડ્રોજન પરમાણુ અને એના જેવા આયનો લિથિયમ 3 પ્લસ હોય પછી હિલિયમ 2 પ્લસ હશે આવા બધા જે પરમાણુ હતા એના જેવા આયનો જે કહી શકાય હાઇડ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય Li 2 પ્લસ હોય હિલિયમ પ્લસ 1 જેવા હોય આવા બધા જે આયનો હતા એનો જ ખાલી બધી પર્ણપટ રેખાઓ સમજાવી શકે પછી બીજું એની અંદર મર્યાદા શું હતી એની બીજી તો એની અંદર જે બાજુ બાજુમાં જોવા મળતી જે વર્ણપટ રેખાઓ હતી એટલે કે પાસ પાસે આવેલી બાજુ બાજુમાં આવેલી પોતાના માટે શબ્દ વાપરી પાસ પાસે ગોઠવાયેલી વર્ણપટ રેખાઓ મતલબ કે બાજુ બાજુમાં ગોઠવાયેલી તો એના માટે શબ્દ વાપરતા ડબલેટ રેખાઓ તો બાજુ બાજુમાં ગોઠવાયેલી વર્ણપટ રેખા હાઇડ્રોજન નમૂનામાં જ હશે તો એના વિશે સમજૂતી આપી શક્યો નહોતો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હતો હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે તો એના વિશે પણ સમજાવી શકતો નથી એટલે ખાસ પાસ પાસે ગોઠવાયેલી વર્ણપટ રેખાઓ વિશે કશું સમજાવી શકતો નહોતો બીજું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વર્ણપટ રેખાઓનું વિભાજન થતું હતું તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું વિભાજન મતલબ કે એને કહેવાતું હતું જીમેન અસર આ જીમેન અસર વિશે ના સમજાવી શકો બીજું કહીએ કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરી તો વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જે કહીએ તો એની અંદર થતી હતી જે સ્ટાર્ક અસર એ વિશે નહોતું સમજાવી શકતો અને બીજું કહીએ તો બોહરનો નમૂનો તો એ રાસાયણિક બંધ બની અને જે અણુનું નિર્માણ થાય છે રાસાયણિક બંધની મદદથી અણુના નિર્માણ વિશે સમજાવી શકતો નહોતો તો આ ખાસ એની અંદર એના નમૂનાની મર્યાદા આ જ રીતે તમને પ્રશ્ન પૂછી શકાશે રુથર્ડના પરમાણુ નમૂનાની નિષ્ફળતાના કારણો થોમસનના પરમાણુ નમૂનામાં શું મર્યાદા હતી આ વિશે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન બની શકે તો
આજના લેક્ચરમાં આપણે જોયા પ્રકરણ 2 ના ઘણા બધા મહત્વના પોઈન્ટ. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ દરેકે દરેક જે મુદ્દા મેઈન પોઈન્ટ જોયા ચેપ્ટરના એ બધાની ડિટેલમાં ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી આના વિશે તમારે એકવાર ચોપડીમાંથી ખાસ વાંચી લેવું એટલે તમને એનો થોડો વધારે ખ્યાલ હવે પછી આવી શકે.